સુરતના કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાઠીની બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં મફા પટેલની ગોળીમારી કરેલી હત્યામાં સંડોવણી હાલ તો સામે આવતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટ કરી મુંબઈ ખાતેથી અનિલ કાઠીને ઝડપી પાડ્યો હતો. સુરતના એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંગલે માહિતી આપતા જણાવ્યું હતું કે બનાસકાંઠાના સરહદી વિસ્તાર માવસરીમાં મીઠા વિરાણી ગામના મફા પટેલ વર્ષોથી વરધાજી બારોટની હત્યાના ગુનામાં જેલમાં હતા. તે પેરોલ પર બહાર આવતા જ વરધાજીના સ્વજનોએ મફા પટેલ પર હુમલો કરી ગોળીઓ ધરવી દીધી હતી. તે સમયે તેની પત્ની પણ સાથે હતી. તો આ હત્યાકાંડમાં સુરતના ગેંગસ્ટર અનિલ કાઠીની ભૂમિકા હોવાનું સામે આવી હતી, જે લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વર્કઆઉટ હાથ ધર્યો હતો અને મુંબઈ ખાતેથી ઓપરેશન હાથ ધરી અનિલ કાઠીને ઝડપી પાડ્યો હતો. ગઈ વર્ષે 27/10/2023 રોજ થરાદ બાજુ એક મર્ડર થયેલા હતા. આ મર્ડર મફતભાઈ પટેલનો થયો હતો અને એનો મારવાવાળા જો ભગીરથ બારોટ એનો માણસો અને અનિલ કાઠીનો માણસો અને એના શૂટર્સ હતા. આ બનાસકાંઠામાં થરાદમાં એ બાબતમાં મર્ડર પણ દાખલ થયેલા છે અને એની હિસ્ટ્રી એવી છે કે મફતભાઈ પટેલે 2016 ભગીરથ બારોટના ફાધરનું હત્યા કરી હતી અને આ જ્યારે કોર્ટમાં જતા હતા ત્યારે રસ્તામાં ગેંગે એનો પીછો કર્યો, એને ટક્કર માર્યો અને પછી એને ઉપર ફાયરિંગ પણ કરી. 2 મહિના પહેલાં આ શૂટર્સનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત અને નવસારીથી પકડીને બનાસકાંઠાનો સોંપવામાં આવેલા છે અને ઇન્ચાર્જ સીપી સાહેબ, અમારો બંને ડીસીપી સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ અનિલ કાઠીની ઉપર વાચ રાખી હતી. તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે. અમારી ટીમ ત્યાં ગઈ, એનો વાચ કર્યો અને વિરાલ મુંબઈ હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખલ થઈ. આ અનિલ કાઠીનો ભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે. આરોપી તરીકે આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે. 307, 395 એક્સટોર્શન, મર્ડર, પ્રોહિબિશન તમામ ગુનામાં આ 24થી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાવાળી માણસ છે. અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ વાત થઈ છે. આ ગુજસી ટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં ગેંગની વિરુદ્ધમાં ગુજસી ટોક પણ કરવામાં આવશે. એને સુપારી લીધી હતી, શૂટર્સ પ્રોવાઇડ કર્યા હતા અને ફાયરિંગ પણ કરાવી હતી, જાતે હાજર હતા ત્યાં. વધુમાં સુરતના કુખ્યાત મનીષ સિંધિયા પણ અનિલ કાઠી હુમલો કરી ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ દારૂની ખેપતી લઈ ખંડણીમાં પણ તેની સક્રિય ભૂમિકા જોવા મળી હતી. તો વર્ષ 2021 સુરત પોલીસના બાતમીદાર એવા ભાવેશ મહેતાની મહારાષ્ટ્રના નવાપુરમાં કરેલી હત્યામાં પણ તેની સંડોવણી બહાર આવતા અનિલ કાઠીની ધરપકડ કરાઈ છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેટા.